અમરેલીના લોટપુર ગામ નજીક ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપનીના કોરિડોરમાં કરોડોમાં પ્રોજેક્ટની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આ પ્રોજેક્ટને લઈ અને લોક સુનાવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રદૂષણ બોર્ડના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લોક સુનાવણી શરૂ થતાં કેટલાક લોકોએ હોબાળો મચાવતા અન્ય લોકો પ્રશ્નો સાંભળી અને પૂછી નહીં શકતા વિવાદ સર્જાયો હતો. વિવાદને લઈ અને પોલીસ દ્વારા એનજીઓ મહિલા સહિત 10 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. કંપનીએ બાહીદરી આપી છે કે 70% લોકોને સ્થાનિકને રોજગારી મળે, 70% લોકોને સ્થાનિક નોકરી મળે. તો આ કંપની આવાથી માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન, આ દેશને વિકસિત ભારત બનાવવું હોય, આ વિસ્તારને વિકસિત રાજુલા જાફરાબાદ ખાંભા બનાવવું હોય તો ઉદ્યોગો જરૂરી છે. આવા ઉદ્યોગો આવવાથી સ્થાનિક લોકોને બળ મળે છે, સ્થાનિક લોકોની આવક મળે છે, સ્થાનિક લોકોને નોકરી મળે છે. પણ ઘણા એવા અસામાજિક તત્વો જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અહીંયા આવીને ખોટા ખોટા હલ્લા મચાવે છે. હું એવા લોકોને ખાસ ચેતવણી આપું છું કે લોકોના હિત માટેના કાર્ય, લોકોના વિકાસ માટેના કાર્યમાં આવો અવરોધ ન કરો. આ કંપની અહીં આવવાથી ખૂબ લોકો ઉત્સાહિત છે. આ કંપનીમાં 15,000 કરોડ કરતાં વધારેનું રોકાણ થશે અને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવી પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલી આપણે બેસાડવાના છીએ, જેથી કરીને હવામાં કોઈ પણ જાતનું પ્રદૂષણ ન જાય. પ્લસ જે પાણીનો વપરાશ થશે એ પ્રદૂષિત પાણીને પણ રીટ્રીટ કરી અને અમારા પ્લાન્ટમાં એનો ફરી ઉપયોગ કરવામાં આવશે. બાકી જે પાછળ વધશે એનું ટ્રીટમેન્ટ કરી અને સૂકવી નાખવામાં આવશે. એટલે પ્રદૂષણ જળ અને વાયુનું થવાની કોઈ શક્યતા નથી. આ વિસ્તારમાં 30 જેટલા ગામો આ કંપનીને જે રિલેટેડ છે, આ વિસ્તારમાં એમાં તમામ ગામોના સરપંચ, મોટાભાગના ગામોના સરપંચોનું સમર્થન છે. આ કંપની આવવાથી આ વિસ્તારના અને અમારા ગામના વિસ્તારના જે કાંઈ પાયાના પ્રશ્નો છે એમાં ઘણું બધું યોગદાન આપશે. બીજા રમણમાં કે જે આ લોકો વિસ્તારના લોકો છે એને રોજગારી મળશે. અને માત્ર ને માત્ર મારું કંપનીને એટલું છે કે અમારા સ્થાનિક લેવલના જે લોકો બેરોજગાર છે એને પેલા નોકરીમાં પેલું પ્રાધાન્ય મળે એવી અમારી સૌની માંગણી છે.